सहजात्मस्वरूप गुरु कर्मो करेला भूतकालमा जन्मो लि ते कर्मभोगव्याविण मार्ग एे परनु नहि कर्म करेलु परिणाम मुझने करे તો મુજ કરેલા કર્મનો અર્થ કાંઈ નહીં સરે અનંત કર્મનું દેવું લઈને આજે આવ્યો છે કેવી રીતે કર્મ કરે છે મુજ બુદ્ધિના વિકારથી કે સંયમના અભાવથી બહુ દુષ્ટ દુરાચાર મેં સેવ્યા પ્રભુ કો બુદ્ધિથી કરવું હતું તે ના કર્યું પ્રમાદ કેરા મુક્તિ પામવા હું હૃદયથી હું હૃદયથી કૃપાઉદેવે બસો ચોપનમાં પત્રમાં કહ્યું છે કે આ જીવને મુમુક્ષતા જ નથી એટલે અનંત કર્મો બાંધ્યા જ કર્યા છે મનથી વચનથી કાયાથી मन वचन काय का कषाय थी कीध प्रभु में पाप बहु संसार ना दुख बीज में वह अरे हूँ शू कहूँ ते दोष ने आलोचना अने धिकार थी हूँ भस्म कर तो मंत्र थी जम विष जातुवादि थी આલોચના પ્રતિકમણ એટલે ક્ષમાપનાનો પાઠ વિષ દુહા અને નિયમ વિષ દુહામાં શું નથી કર્યું એ ધર્મ નામે શું કર્યું છે યમ નિયમમાં અને ક્ષમાપનામાં આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું આખું અનંતકાળનું પ્રતિકમણ આવી ગયું એમાં બસો ચોપનમાં પત્રમાં કુપૌદેવે જીવને માર્ગ પ્રાપ્તિને રોકનારા કારણો કયા એ વિશે મુમુક્ષુને બોધ આપ્યો છે ખંભાતના મુમુક્ષુ ઉપર આ પત્ર છે આખા વીસ દોહા આખું પ્રતિક્રમણ આલોચના બૃહદ આલોચના બૃહદ બૃહદ આલોચનામાં આવી ગઈ છે આપણે બસો ચોપનના પત્રને આધારે વીસ દુહાને વીસ દુહાને આધારે બસો ચોપન સમન્વય કરવાની કોશિશ કરીએ અને કયા કયા ગુના કુપાઉદેવે વીસ દોહામાં જે વર્ણવ્યા છે એ જ પાછા બસો ચોપનના પત્રમાં વર્ણવ્યા છે અને આ રીતે જ્ઞાનીની અતિસયુક્ત વાણી એ અહોભાવ થાય પછી એ વાણીમાં રસ વચન પ્રતીતિથી આવે તો પુરુષ પ્રતીતિ થાય પુરુષ પ્રતિધિ થાય તો વચન પ્રતીત થાય અને જીવને સમ્યક દર્શનનું કારણ થાય કુપદો ઉપર લખે છે મથાળે બસો ચોપનમાં કે નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે પહેલાં તો એની શંકા જાય કે કેનાર પુરુષ સાચા છે મોક્ષ માર્ગ આમ જ હોય છૂટવાનો આ જ રસ્તો છે એ થઈ જાય પછી એને નિર્ભય થઈ જાય કે આ રસ્તો હું પકડી લઈશ તો મારા અનંતકાળનું ભાવભ્રમણ હવે મટી જશે અને છેલ્લે જે નિસંગ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ થઈ જાય વીસ દોહાનો પહેલો દોહો શું છે હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ કોને કહે છે હે પ્રભુ હે પ્રભુ શું કહું દીનાના દયાળ આકાશી ભગવાનને અને જો એ ઓળખી ગયો હોય કે મારા સત્પુરુષ એ ભગવાન જ છે બલકે ભગવાન કરતાં વિશેષ છે તો એને પ્રાર્થના કરે છે કે હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ બસો ચોપનમાં પત્રમાં આ જ વાત કૃપાળે કહ્યું કે પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રથી પ્રવર્તે છે અસંખ્યાત પ્રદેશે આત્મા એક એક પ્રદેશે અનંતુ કાર્બન વર્ગણા ચોંટે આઠ પ્રકારના કર્મો એમાં આયુષ્યકર્મ બંધાઈ ગયું બીજા સાત પ્રકારના કર્મો જીવ બાંધ્યા જ કરે અને આ કર્મનો વેપારી જીવ અનાદિકાલથી છે અને નહીં સમજે તો આ વેપાર એનો ચાલુ જ રહેશે જૂના મને ક મને વશે ક વશે ભોગવે છે નવા બાંધતો જાય છે એ તો આ સમજે કે મુમુક્ષું મોક્ષની ઈચ્છા છૂટું છે ને પછી પોકાર કરે હે પ્રભુ હે પ્રભુ હે ભગવાન બહુ ભૂલી ગયો એટલે તો કહે છે અનંત દોષનું હું ભાજન છું પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રથી પ્રવર્તે છે અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાષે છે જ્ઞાન આવરણીય દર્શન મોહનીય અંતરાય નામ આયુષ્ય ગોત્ર અને વેદનીય બાંધ્યા જ કરે છે બાંધ્યા જ કરે જે કર્મ ફળને વેદ તો આત્મા સુખી દુઃખી થાય છે તે ફરી બાંધે અષ્ટવેદના કર્મને દુઃખ પણ સર્વથી મોટામાં મોટો દોષ એ છે કે જીવને તીવ્ર મુમુખતા ઉત્પન્ન નથી થઈ તીવ્ર ક્યાં પછી લખે છે મુમુખતા જ ઉત્પન્ન નથી થઈ જીવને છૂટવું જ નથી છૂટવાના કામીને બાંધવો નહીં અને કામ કામીને છોડવો નહીં આ તો શાશ્વત નિયમ છે સૃષ્ટિનો દિનબંધુની આ દ્રષ્ટિ જ આવી છે કે જેમ છૂટવું હોય તો રસ્તો ખુલ્લો જ છે અને ન છૂટવું હોય ગોપાલદે લખ્યું છે અક્કલનો વરસાદ વરસાવો તો એ જીવ નહીં સમજે પ્રત્યક્ષ તીર્થંકર સામે ઊભો હોય એની વાણીની પણ અસર આ જીવને થશે નહીં જો નહીં છૂટવું હોય તો એટલે મુખ્ય ગુનો ગુના તો અનંત છે હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ મુખ્ય ગુનો એ છે જીવને મુમુક્ષતા જ નથી આવ્યો હજુ છૂટવું જ નથી હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ અને અનંત દોષમાં મુખ્ય દોષ આ એની પાછળ લંગર લાગ્યું બધા દોષનું બીજો દોહો શુદ્ધ ભાવ મોજમાં નથી નથી સર્વતુજરૂપ નથી લઘુતા કે દીનતા શું કહું પરમ સ્વરૂપ આ બસો ચોપનમાં પત્રમાં કુપાળુદેવે આ જ વાત મુખ્ય કહી છે કે પરમ દૈન્યતાની ઓછાઈ જીવ અધ્યાત્મમાં આગળ કેમ નથી વધતો અને પરમ દૈન્યતા જ નથી વ્યવહારમાં તો અભિમાન છે જ પરમાર્થે તો દેહ અભિમાન છે મોટામાં મોટું કે હું શરીર છું શરીર છે એટલે પાંચ ઇન્દ્રિયો પોતે છે એટલે મને પોતે છે એટલે આ દેહ પોતાનો છે સામેવાળાનો પણ દેહ એનું જ સ્વરૂપ છે અને જીવ રાગ દ્વેષ કરીને અનંત કર્મ બાંધ્યા કરે છે ટોપી આત્મા ગોપાલદેવે લખ્યું છે આત્માનો ઉપયોગ ટોપી પ્રત્યે ગયો ટોપી રૂપ થઈ ગયો ટોપી આત્મા બની ગયો આવું થાય ત્યારે જીવને અનંત કર્મ વર્ગણા ચોંટે એ ભોગવતા પાછા છૂટે નવો બાંધતો જાય ભોગવે છૂટતો જાય ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે તળાવ એક બાજુથી ખાલી થાય છે એક બાજુથી ભરાય છે તદ્દન ખાલી થતું નથી એટલે કે છે શુદ્ધ ભાવ મુજમાં નથી નથી સર્વતું જ રૂપ આ તો બહુ ઊંચી છે શુદ્ધ ભાવ હજી શુભ ભાવના ઠેકાણા નથી હજી અશુભમત છે તો નથી લઘુતા કે દિનતા શું કહું પરમ સ્વરૂપ એ ભગવાન હું કહું શું તમને મારા દોષ હજાર છે અનંત છે હું કયો દોષ કહું તમને આવે છે ને જૈનેતરમાં એવું કાવ્ય છે ભગવાન પ્રત્યે તારા નામ છે હજાર કે નામે લખવી કંકોત્રી અહીંયા મારા ગુના છે અનંતું હું કયો ગુનો તમને માફી માગું કેમકે લઘુતાને દિનતા જ એટલે એક જ વાત આવી પછી પરમ દેને તેની ઓછાઈ હજી પાત્ર જ નથી થયો તો શું થાય અહમભાવથી રહીત જ નથી થતો જેવો આગળ આવશે આ દેહાભિમાન જ મોટો મોટો ગુનો છે આ દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્માની યત્ર યત્ર મનોયાતી તત તરત સમાધેય ગોપાલજો સૌભાગ્ય બહેને લાગે છે કે મુખ્ય આ ગુનો છે હું શરીર છું રાગ દ્વેષ સંસાર ઊભો થાય પછી નથી લઘુતા કે દિનતા આ આવે એટલે અધ્યાત્મમાં એને પ્રવેશ મળે પ્રભુ શ્રીજી નામ જ કે કોકે સારું અમારું નામ કે લઘુરાજ રાખ્યું છે કે અમારે લઘુ જ રહેવું છે લઘુતામાં પ્રભુતા વસે પ્રભુ થઈ ગયા એ જે કૃપાઓ દેવેને એમ કહેતા હતા કે મુનિપત અભ્યાસી અને એણે સાષ્ટાંગ દંડવત કર્યા પ્રભુસિંહજીએ કે હા મને સંકીત આપો મને બ્રહ્મચરની દ્રઢતા આપો સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર બંને માગી લીધું છેલ્લે આઠસો પંચોતેરમાં કોપાદેવ લખે છે પછી પરમ કૃપાળુ આર્ય મુનિવરના કમળમાં નમસ્કાર આપણે મંગળાચરણ બોલીએ છીએ ને અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ આ પત્રમાં મથાળે કોપાદેવ લખ્યું મુનિઓને પરમ કૃપાળુ આર્ય મુનિવર ચોથા રાની વાનગી થઈ ગઈ લઘુતા અને દીનતાથી ત્રીજો દોહો નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉર્માય તણો વિશ્વાસ દ્રઢ ને પરમ આદર નહીં આજ્ઞા ઉઠાવી જ નથી અને સિદ્ધાંત શું છે આગમમાં આણે ધમો આણે તવો જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતરોધમાં કેવળ જ્ઞાન પામે તો આપણે પાંચ દસ પંદર ત્રીસ વર્ષથી ભક્તિ કરીએ છીએ અને હજી કંઈ દેખાતું નથી એટલે આપણી ભક્તિ કેવી હશે આપણે કેવી આજ્ઞામાં આવશું સ્વચ્છંદ એટલે ગોપાલદેવ લખે છે કે જીવ જ્યાં સ્વચ્છંદ થોડી ઘણી હાનિ પામે આ પત્રમાં લખે છે પછી જીવ આગળ વધે અધ્યાત્મમાં અને જ્યાં અમે લખે છે કે સ્વચ્છંદનો નાશ હોય સ્વચ્છંદ જ્યાં થોડી ઘણી હાનિ પામે એટલી યોગ્ય ભૂમિકા તૈયાર થાય જીવની આ પ્રાથમિક સિદ્ધાંત છે એ કોપાલ આ પત્રમાં લખ્યું પણ એટલે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ પામે એમ અનંત છે ભાક્યું જીન નિર્દોષ આજીવ સત્પુરુષ પાસે જ કરે હવે ક્યાં છૂટે છૂટવાની જગ્યાએ જેવું બંધાય પછી પાત્ર જ કેવી રીતે થાય સ્વચ્છંદ થોડી ઘણી પામ્યો છે ત્યાં તેટલી બોધ બીજ યોગ્ય ભૂમિકા થાય અને જીવ અધ્યાત્મ ગુરુના વચન ઝીલવા માટે પાત્ર બને પ્રભુથી કહેતા શું લેવા આવ્યા છો આત્મજ્ઞાન કેમાં લેશો પાત્રતા છે વાસણ લાવ્યા છો બ્રહ્મચરીજી પ્રથમ જ મિલનમાં અગા આશ્રમમાં પ્રવેશ કરે છે પ્રભુ શ્રીજી મૂળ માર્ગ સાંભળ આવ્યું સ્વચ્છંદને પ્રતિબંધ સ્વચ્છંદનો અર્થ શું જુવાન બ્રહ્મજયજી કહે છે પોતાના ડાપણે જે કરે એ વ્યવહારમાં તો સ્વચ્છન આખો સંસાર જ સ્વચ્છંદ ઊભો થયો છે એટલે સ્વચ્છંદ સ્વચ્છંદ પરમાત્માય સ્વચ્છન કરે છે ગુરુ પાસે સ્વચ્છન કરે છે સત્પુરુષ પાસે સ્વચ્છન કરે છે સત્પુરુષ ભગવાન પાસે સ્વચ્છન કરે છે એટલે જીવ છૂટે જ કેવી રીતે પછી એટલે હજી એને રસ્તો જ મળતો નથી એટલે કે છે પ્રતિબંધ એટલે તો કે નથી ખબર તો કે બેસી જતાને સમજાવી દીધું નહોતું સમજાવતું એ સમજાવી દીધું સ્વચ્છને પ્રતિબંધ ટાળ્યા ઊભા ઉભા દેહ છોડ્યો કે ભગવાન પાર્થવનાથની જેમ નથી લઘુતા કે દિનતા અને રોકે જીવ સ્વચ્છંદ પામે અવશ્ય મોક્ષ સ્વચ્છંદ જ્યાં થોડી ઘણી હાનિપેમું હોય ત્યાં પછી યોગ્ય ભૂમિકા એટલી થાય પછી ચોથો દોહો જોગ નથી સત્સંગનો નથી સત્સેવા જોગ કેવળ અર્પણતા નથી નથી આશ્રયનો યોગ આ લાયક જ નથી થયો એટલે જોગ નથી એટલે એને જોગવાઈ નથી અને જોગ એટલે એની યોગ્યતા એ લાયકાત જ નથી સત્સંગની એટલે સત્પુરુષ છે સત્પુરુષના વચન છે હજાર હજાર પત્રો છે એ લાયક જ ન હોય તો અક્રમીનો પડ્યો કાણો ત્રણ દિવસ ભૂખ્યો હોય ભીખ માગવા જાય બા આપે કો પણ પડી એમ કાણું હોય તો કમંડળમાં નીચે ડોળે છે બધું અને એવું છે જોગ નથી સત્સંગનો કેમ ભક્તિ અને સત્સંગ વિદેશ ગયા છે દેવ કે વિદેશ એટલે ક્યાં જ્યાં હોવા જોઈએ ત્યાં નહીં એટલે મંદિરમાં તીર્થસ્થળમાં આશ્રમમાં સત્સંગના મેળાવડામાં જ્યાં ધર્મ હોવો જોઈએ ત્યાં નથી વ્યક્તિગત ધોરણે હોય પણ આવા સ્થળે જ્યાં હોવો જોઈએ ત્યાં નથી એટલે ગોપાલદેવ લખે છે બસો ચોપનમાં કે ઘણું કરીને મનુષ્યાત્મા કોઈને કોઈ ધર્મમતમાં હોય છે અને તેથી તે ધર્મપત પ્રમાણે પ્રવર્તવાનું કરે છે પછી પાછું એમ લખે છે કે તે ધર્મમત પ્રમાણે તે પ્રવર્તન કરે છે એમ માને છે હકીકતમાં જૈન જૈન પ્રમાણે નથી કરતો વેદાંતી વેદાંત પ્રમાણે નથી કરતો શ્રીકૃષ્ણને માનવાવાળા શ્રીકૃષ્ણ પ્રમાણે નથી કરતા અને ખ્રિસ્તી ઈશુ ખ્રિસ્તે કહ્યું એમ નથી કરતા અને અલ્લાહે કહ્યું એમ મુસલમાને જ નથી કરતા એટલે કોપાદો લખે છે કોઈને કોઈ ધર્મમતનો હોય છે તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું કરે છે એમ એ માને છે પણ એનું નામ મુમુખ નથી કંઈ જે કુળમાં જન્મે અને એ કુળમાં જે જે ક્રિયાઓ ધર્મ નામે ગણાતી હોય એ કરે એટલે કંઈ મુમુખ થઈ ગયું એમ નથી એ રીતે જૈન કુળમાં પણ જન્મે એટલે એ જૈન થઈ ગયું એવું જરૂરી નથી શ્રાવકના બધા ગુણ છે કે શ્રાવક કોને કહેવાય શ્રવણ કરે શ્રાવક આત્માર્થની વાતો શ્રવણ કરે સદાચારથી જીવે નીતિ નિયમ રાખે ખાવા પીવામાં શું ખાવું શું પીવું ત્યારે થાય એટલે કોપોધો અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે આ કાંઈ મોક્ષતા નથી કે પોતાના વાર તહેવાર આવે મોટા દિવસો આવે એટલે સ્થાનકવાસી સ્થાનકવાસી પ્રમાણે કરે દેરાવાસી દેરાવાસી પ્રમાણે કરે દિગંબર દિગંબર પ્રમાણ કરે એ રીતે વૈષ્ણવ કે બ્રાહ્મણ શેવપંથી પોતપોતાના ધર્મ પ્રમાણે ધર્મના ધારેલા દિવસો એમાં આચરણ કરે આ કંઈ ધર્મ નથી એટલે જોગ નથી સત્સંગનો નથી સત્સેવા જોગ એની લાયકાત જ નહોતી એટલે એને એવા સત્પુરુષની સેવા કરવાની તક જ નથી મળી કેવળ અર્પણતા નથી નથી આશ્રય અનુયોગ અર્પણ જ નથી થયો સત્પુરુષ કદાચ મળ્યા હોય તીર્થંકર ભગવાનને આ જેવું સમોથણો મળી આવ્યો એમ આગમમાં છે શાસ્ત્રમાં છે અર્પણ નહોતો થયો આટો મારીને ઉતર્યો ચોરાશિવા ફર્યા કરે પછી કેવળ અર્પણતા નથી નથી આશ્રયનો યોગ આશ્રય લીધો જ નથી એને સર્વ પ્રકારની મોહાશક્તિથી મુંજાય એક મોક્ષની વિજય યત્ન કરે તો કામ થાય આ મુમુક્ષું બસો ચોપનમાં કોઈ લખ્યું છે આ પત્રમાં કે આશ્રય ક્યારે લે મોહાશક્તિથી મુંજાય કે મારે શરણો જોઈએ છે હવે તો કામ થાય પાંચમો દોહો હું પામર શું કરી શકું એવો નથી વિવેક ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છેક છેલ્લે સુધી એ મોહશક્તિથી મૂંઝણ હોય એટલે એને લાગે કે હું અનાથ છું તો સનાતપણું ગોતે અને એ પછી એ જ વાત હું પામર શું કરી શકું જ્ઞાની પાસે પરમ દૈન્યતાની ઓછાઈ છે જીવને એટલે બસો ચોપનમાં જે પરમ દૈન્યતાની ઓછાઈ લખીને હોય એ તો એક એક દોહે યમ નિયમમાં વિષ દોહામાં ક્ષમાપનોમાં બધી આ તો છે જ અધ્યાત્મમાં કેમ કે જ્ઞાની પાસે એમ જીવ ધારે કે હું જાણું છું એ અભિમાન એ કર્મ છે પાંચસો બાવીસમાં ગોપાલદેવે લખ્યું છે હું સમજું છું જ્ઞાની પાસે હું કાંઈ સમજતો નથી હું પામર શું કરી શકું એક ત્રણખલાના બે કટકા કરવાની શક્તિ અમારી પાસે નથી એ કર્તાભાવ વયો જાય ગોપાલદેવે ત્યાં સુધી લખ્યું ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે તો આ જીવ આગળ છે શું કે જ્ઞાની પાસે બતાવે પોતાની હોંશિયારી મળે ને મૂજમાં ગુણ કળા પ્રભા પ્રભુ થાય તો પણ માન મુકાય ને અહંકાર ઉભરાય એટલે કે હું પામર શું કરી શકું ચરણ શરણ ધીરજ મરણ સુધી નહીં એટલે નિશંક થાય જેવું માથાળે જ લખ્યું નિશંક થઈ જાય મરણ આવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી તો પછી નિર્ભય થાય ને નિર્ભય થાય તો સમાધિ મરણ થાય તો નિસંગ થઈ જાય છઠ્ઠો દોહો અચિંત્ય તો જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ અંશને એકે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ પ્રફુલ્લિત ભાવ જ આમાં લખ્યું આ પત્રમાં કે મહાત્માના જોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું અને ન ઓળખાય તો ઓળખવાની પરમ તીવ્રતા દાખવી એને અચિંત્ય મહાત્મ્ય ભાષે એને પ્રફુલ્લિત ભાવ હોય તીવ્રતા છૂટું 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 ભમરી 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 એમ બ્રાહ્મી વેદના જાગે એટલે કે જે મહાત્માના જોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું ઓળખવાની પરમ તીવ્રતા રાખવી પછી આગળ લખે છે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી જાય એને ઓળખવું છે તો ઓળખી જાય મન હોય તો માળવે જવાય એને કરવું જ નથી હજી એટલે પરમ પ્રભાવ આવે અચિંતે મહાત્મે ભાષે તો કામ થાય આવો પરમ પ્રભાવ સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય તો આવે ઇન્દ્રપતિ ગૌતમ આવ્યા હતા ઝઘડો કરવા પ્રથમ જ ખબર પડી ગઈ કે આ કોણ છે આ તો નામ દેને બોલાવે છે એ તો ઠીક પછી તો ચાર વેદ પઠન કરેલા ઇન્દ્રપતિ ગૌતમને ભગવાન મહાવીરે સમ્યક નેત્રો આપ્યા ગોપાલદેવ કહે છે તમારા ચશ્મા કાઢો અનાદિકાલથી આ જ કર્યું છે તમે એ ચશ્મા કાઢો આ ચશ્મા લો જ્ઞાનીની આંખ દિવ્ય નયન આનાથી જુઓ આત્મા છે પ્રતીત થઈ ગયું એટલે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય આ જ્ઞાની અને પરમ ધર્મ કયો છે પરમયોગ્યતાની પ્રાપ્તિ થાય અને ઇન્દ્રપતિ ગૌતમને ભગવાનનો પ્રભાવ વેદાયો એ જ ઇન્દ્રપતિ ગૌતમ અષ્ટપદ પર્વત ચડવા જાય છે શાસ્ત્રમાં એમ આવે છે કે અષ્ટપદ પર્વત ઉપર ચડે અને કેવળ જ્ઞાન થાય ગૌતમ ગંડર તો ધરી સૂર્યકિરણ લબ્ધિ ચડી ગયા કેવળ જ્ઞાન થતું નહોતું કેમ ભગવાન મહાવીરને પૂછે છે કે મારા બોધેલા શિષ્યોને કેવળ જ્ઞાન થાય ને મને કેમ નહીં તો કે તને મારા પર રાગ છે એટલે મારે કેવળ જ્ઞાન જોતું નથી મારે તમે જોઈએ છે એ ઇન્દ્રપુદ્ધિ ગૌતમના પ્રભાવથી અષ્ટપદના સંન્યાસીનો પ્રભાવ આવ્યો કે અમે તમારા ચેલા થઈ જાય તો હું ગુરુ નહીં મારી ઉપર ગુરુ છે કે જાય છે અમે ગુરુ થતા નથી અમે ગુરુ બતાવીએ છીએ કે પાંચસોને ત્યાં જ કેવળ જ્ઞાન થઈ ગયું કે આ આવા તને ગુરુ કેવા હશે પ્રભાવ વેદાણો આ જીવને અચિંત્ય તો જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ એ કહે છે હું બીજું મહાવીર છું એ કહે છે અમે પરમાત્મા સ્વરૂપ છીએ એ કહે છે અમે સાગર છીએ એ કહે છે અમે કલ્પૃક્ષ છીએ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં એટલું ખુલ્લું ગુજરાતીમાં કહ્યું તો એ ન સમજાય જીવને અચિંત્ય તો જ મહાત્મ્યનો પ્રફુલ્લિત ભાવ ન આવે એટલે કહે છે કે મહાત્ આવો પ્રાવો જાગે તો પરમ યોગ્યતાની પ્રાપ્તિ થાય જીવને સિદ્ધાંત સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને પરમ ધર્મ કયો છે તો અહીંયા તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કરવાની છે એ નથી થતું એટલે જીવ કેટલો અધમધમ હશે આગળ આવશે ઓગણીસમો દોહો સાતમો દોહો અચળરૂપ આ શક્તિ નહીં નહીં વિરહનો તાપ કથા અલપતું જ પ્રેમની નહીં તેનો પરિતાપ આ લોકની અલ્પણ સુખેચ્છા હજી અહીંયા આ છે એવી અચળરૂપ આસક્તિ ત્યાં નથી હજી સુખ મળે મને હજી મને માન મળે બંગલા મળે મોટાઈ મળે સંબંધો મળે બધું જોઈએ છે એને આરંભને પરિગ્રહ આ લોકોની અલ્પણ સુખેચ્છા છોડવાની છે મુમુક્ષતાનો આનંદે કુપૌદે કહ્યું કે આ યોગ્યતા અટકાવે હવે શાંતિથી ભક્તિ થાય છે ભગવાનની દયાથી પૈસા ટકે કાંઈ વાંધો નથી શરીરે સારું છે મોટો બંગલો છે આશ્રમમાં મોટું મકાન બાંધી લીધું છે મોક્ષતાનો આનંદ આ યોગ્યતા રોકે છે આ તો બાહ્ય બાહ્યશાતાના કારણો છે એટલે ગોપાલદેવ આ પત્રમાં લખે છે કે બાહ્ય બાહ્યશાતાના કારણો જીવને મોક્ષ માર્ગમાં આગળ વધતો અટકાવી દે આપણને એમ લાગે કે આપણે બહુ ભક્તિમાં આગળ નીકળી ગયા છે એટલે શુભનો ઉદય છે અને સમકિત થવાની તૈયારીમાં છે અને ઘણાને એમ પણ લાગે છે સમકિત થઈ ગયું છે અહીંયા ગોપાલદેવ કહે છે કે આ યોગ્યતાને આ અટકાવી દેશે જીવની યોગ્યતા મુમુક્ષતાનો આનંદ અને બાહ્ય બાહ્યશતાના કારણો પણ કેટલીકવાર પ્રિય લાગે છે અને જેથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે અઠે દ્વારકા કરે પછી અહીંયા જ ગમે પછી ઉપર સા મટ જાય એ તો માર પડે ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય વૈરાગ તો છે નહીં ખાસ નહીં તો તેને લોકની આવી આવી સુખેચા હોય જ નહીં તે ઉપવા પૂર્વ ભાગ્ય એવું કંઈ ભાગ્ય હોય તો ગુરુ ઓળખાય પ્રભુ શ્રીજી સૌભાગભાઈ પ્રથમ મિલનમાં દંડવત કરે આવું તો ક્વચિત જ બને તો અછેરા છે બધા તેમ નહીં તો કંઈ સત્સંગ એ તો આગળ આવ્યું કે જોગ નથી સત્સંગનો આ કાળમાં તો ભક્તિ અને સત્સંગ વિદેશ ગયા છે તો હવે તેમને તો કંઈ દુઃખ રંગ એટલે આનંદ નહીં બાહ્યશાતા નહીં માર પડે જીવને દુઃખ રંગ ત્યારે કામ થાય એટલે કે છે કેટલીક વાર બાહ્ય શાતાના કારણો પ્રિય લાગે છે અને જીવની યોગ્યતા રોકાઈ જાય છે અને કથા અલગતું જ પ્રેમ નહીં નહીં તેનો પરિતાપ કેમ આ પત્રમાં લખ્યું કલ્પિત પદાર્થ વિશે સતની માન્યતા હોય છે એટલે પછી એનો પરિ એને થઈ ગયું મને મળી ગયું છે પછી એને વિરહ ક્યાંથી જાગે પ્રભુસિંહજી કહેતા અમારું તો વિરહમાં કલ્યાણ કરાવ્યું છે ગોપાલદેવે પણ આ તો મળી ગયું છે એમ માને છે એટલે કે જે કલ્પિત પદાર્થ વિશે સતની માન્યતા હોય છે જેથી કાળે કરીને અપૂર્વ પદાર્થને વિશે પરમ પ્રેમ આવતો નથી અપૂર્વ પદાર્થ સત્પુરુષ સજાત્મ સ્વરૂપ છે ઉપાદે ઉપદેશ મેં લખ્યું છે સાતસો અઢારમાં પાના ઉપર જ્ઞાની પુરુષ અને આત્મામાં કોઈ વેદ જ નથી આત્માને સદગુરુ એક જ સમજવા આ વાત ઘણા વિચારથી સમજાય છે પછી લખ્યું એ વિચાર શું તો કહે છે જેણે આત્મ સ્વરૂપ વેદનથી ગુણથી અને લક્ષણથી અનુભવ્યું અને એ જ પરિણામ જેના થઈ ગયા એ સત્પુરુષને આત્મા બધું એક જ છે એટલે કે તો લેખિતનમાં લખતા શ્રી સજ આત્મ સ્વરૂપ સાતસો ઓગણીસમાં શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ સૌભાગભાઈને સેકન્ડ લાસ્ટ પત્રમાં સાતસો ઓગણસીમાં પત્રમાં આત્મ જ છે એટલે કે છે કે પરિતાપનો પણ કલ્પિત પદાર્થને વિશે સત માની લીધું છે એટલે અહીંયા કંઈ એવો અહોભાવ ઉગતો નથી એટલે કે કલ્પિત પદાર્થને વિશે સતની માન્યતા હોય છે જેથી કાળે કરીને અપૂર્વ પદાર્થને વિશે પરમ પ્રેમ આવતો જ નથી અને પ્રેમ આવે નહીં તો ભક્તિ કેવી રીતે ઊગે પણ પ્રેમ પ્રવાહ પ્રભુ પ્રભુસે ત્યારે પછી સબ આગંભે સૂર બસે સમજાય જ કેમ આઠમો દોહો ભક્તિમાર્ગ પ્રવેશ નહીં નહીં ભજન દ્રઢભાન સમજ નહીં નિજ ધર્મ નહીં નહીં શુભ દેશે સ્થાન ભક્તિમાર્ગ પદાર્થનો અનિર્ણય છે એટલે ભજન કેવી રીતે કરે ઢચું છે હજી અને સંશય આત્મા વિનશ્યતી હજી એને જવું છે કે નહીં કે રસ્તે જવું છે એ જ નક્કી નથી કર્યું એણે એટલે ફંગોળાય ચૌદ રાજલોકમાં પછી ગંગા ગયા તો ગંગાદાસ જમના ગયા તો જમનાદાસ પદાર્થનો અનિર્ણય અને આ પરમાનંદરૂપ જ છે અનુભવ આ પરમ આનંદરૂપ છે આ સુખનું ધામ છે આ પરમ શાંતિનું ધામ છે આ મનાતું નથી એટલે કોઈપદો લખે છે આ પત્રમાં કે તે આનંદરૂપ જ છે એમ થયું નથી પદાર્થનો અનિર્ણય છે અને કલ્પિત પદાર્થ છે સતની માન્યતા હોય એટલે શું થાય એને પ્રેમ જ ન આવે એટલે ભક્તિ ઉગે નહીં પ્રેમ ન હોય તો ગોપાલદેવે લખ્યું છે બસો ત્રેસઠમાં કે ભક્તિ વગર જ્ઞાન તો શૂન્ય છે એટલે પ્રેમરૂપ ભક્તિ વગર જ્ઞાન ભેગું કરીને કરશો શું તમે ખીમજીભાઈને લખે છે રાળતથી નવમો દોહો કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ તોય નહીં વ્યાકુળતા જુઓ પ્રભુ મુજ કર પરમાર્થિક વ્યાકુળતા નથી એને અને વ્યવહારિક આકુળ વ્યાકુળ પણ બહુ છે કે જે કળિયુગ છે આ પત્રના છેલ્લી લીટીમાં કળિયુગ છે એ માટે ક્ષણવાર પણ વસ્તુ વિચારવીને ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે આ તો કાળદોષ કળીથી થયો કોઈ મર્યાદા નથી વૃદ્ધ મર્યાદા સ્ત્રી મર્યાદા જ્ઞાતિ મર્યાદા જાતિ મર્યાદા કંઈ છે જ નહીં ખાવાના નિયમ નહીં પીવાના નિયમ નહીં વર્તનના નિયમ નહીં આધુનિકતાના નામે જીવે સંસ્કૃતિનો નાશ કરી નાખ્યો છે એટલે કે જે કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચારવીને ન રહેવું નહીં તો ગમે તે ફસાઇ જશે કાળદોષ કળીથી થયો છે નહીં મર્યાદા ધર્મ એને વ્યાકુળતા નથી આવતી તોય નહીં વ્યાકુળતા એટલે પારમાર્થિક વ્યાકુળતા નથી અને વ્યવહાર તો આકુળ વ્યાકુળ જ છે મહાત્મામાં જેને દ્રઢ નિશ્ચય થાય તેને મોહાશક્તિ માટે પદાર્થનો નિર્ણય થાય કૌપાલ આ પત્રમાં લખે તો આકુળ વ્યાકુળ છે એટલે પરમાર્થમાં એને સ્થિતિકરણ નથી થતું તેથી વ્યાકુળતા મટી જાય જો આવો નિર્ણય થાય તો વાસ્તવિક તત્વો પામવાની કંઈ યોગ્યતાની ઓછેને લીધે પદાર્થનો નિર્ણય થયો નથી એટલે ચિત્ત વ્યાકુળ જ રહે છે અને મિથ્યા ક્ષમતા આવે છે પછી ધર્મની કરણી કરે એટલે મિથ્યા ક્ષમતા આવે એટલે એને એમ લાગે હું પામી ગયો છું એવું વર્તન પણ કરે અને ઉદય એક જગ્યાએ લખ્યું છે કે મિથ્યા ક્ષમતા એ રખડવાનું કારણ છે જેવું બફમમાં છે કલ્પિત પદાર્થ વિશે સતની માન્યતા થઈ એટલે પછી પદાર્થનો નિર્ણય આવે નહીં નિસંગત થાય નહીં નિર્ભય થાય નહીં તો અસંગ કેવી રીતે થાય એટલે છૂટવાનું કારણ ન બને ધર્મ ક્ષેત્ર રહીને ધર્મની કરણી કરીને ઉપાધિ લખ્યું ને સર્વસંગ પરિત્યાગ કરીને પણ જીવ ઉપાધિ રહિત થતો નથી પાંચ ઇન્દ્રિય છઠ્ઠું મન એના વિષયમાં એ વ્યાકુળ હોય એને એ સુખ જોઈએ છે પરમાર્થમાં પણ વ્યવહારનું જે સુખ છે એ જ એ પરમાર્થ માર્ગમાં પણ એ જ ઈચ્છે છે કે શરીરની અનુકૂળતા હોય પૈસે ટકે સુખ હોય શાંતિથી દાડા જતા હોય કુટુંબ પરિવારના સભ્યો બધા અનુકૂળ હોય તો છૂટે કોણ તો આઠે દ્વારક જ કરે ને અહીંયાથી માર પડે તો જીવ ખસે માર પડે તોય નથી ખસતો તો માર ન પડે એવા સંજોગો હોય તો તો ખસે જ કેવી રીતે એટલે અહીંયા પરમાત્મા વ્યાકુલતા નથી કે મને માર્ગ કેમ નથી મળતો એ ઝૂરણા જાગે તો એ દર્શન પરિષયો કયો છે ગોપાલદેવે ખંભાતના કૃષ્ણદાસભાઈ ઉપર લખેલું કે તમે દર્શન પરિષયમાં છો કે મને માર્ગ ક્યારે મળે એ વ્યાકુલતા નથી મને વ્યવહારિક સુખ સાથે ક્યારે મળે ઓછી પડે છે ને એની વ્યાકુલતા છે દસમો દોહો સેવાને પ્રતિકૂળ જે તે બંધન નથી ત્યાગ દેહેન્દ્રિય માને નહીં કરે બાહ્ય પર રાગ ઘણું કરીને મનુષ્યાત્મા કોઈને કોઈ ધર્મપત્મા હોય છે શરૂઆતમાં જ આવ્યું આ પત્રમાં તેથી તે ધર્મ મત પ્રમાણે એ પ્રવર્તે અને માને કે હું ધર્મ કરું છું હું સેવા પૂજા કરું છું એટલે આત્માની સેવા થતી નથી પરમાત્માની પૂજા થતી નથી કાંઈ અને માને છે કે હું ભક્તિ કરું છું જે ધર્મ મતમાં હોય એ મત એટલે ફળ આવતું નથી આનું નામ મુક્ષ નથી ગોપાલદેવે ચુકાદો આપ્યો છે દેહેન્દ્રિય માને નહીં કરે બાહ્ય પરાગ આવ્યું ને હમણાં કે મુમુક્ષતામાં પણ આનંદ વર્તાય છે અને ખાવાનું સારું મળે છે અહીંયા હવા પાણી સારા છે અહીંયા રહેવાની સગવડ સારી છે એટલે દેહેન્દ્રિયની વાતથી દેહેન્દ્રિય માને નહીં કરે બાહ્ય પર રાગ અને જીવ ધર્મને નામે ધર્મ એ ઠગાય છે પછી એટલે આત્માર્થ કેવી રીતે સધાય પછી અગિયારમો દોહો તું વિયોગ સ્ફૂરતો નથી વચન નયન યમ નાહી નહીં ઉદાસ અનભક્તથી તેમ ગુરુવાદિક માહી તારો વિયોગ સ્ફૂરતો નથી મમુક્ષતામાં આનંદ આવે એટલે જીવ વ્યવહાર માંડે પછી એટલે જીવ નવી દોસ્તી ઊભી કરે તીર્થસ્થળમાં આશ્રમમાં પણ ભક્તિ માટે સત્સંગ માટે આત્માર્થે સંસારથી છૂટવા માટે કુટુંબથી છૂટવા માટે ગયેલો ત્યાં નવું કુટુંબ ઊભું કરે પછી ઓળખાણ કરે દોસ્તી કરે ત્યાં ગ્રુપ બનાવે પછી ત્યાં સિન્ડિકેટ બનાવે પછી ભેગા થઈને ત્યાં મતદાનની ચૂંટણીમાં અમુક ટ્રસ્ટીને ઉડાવી નાખવા અમુક ટ્રસ્ટીને રાખવા જે વ્યવહારમાં કરતો હતો એવું જ કરે વ્યવહારમાં તો વ્યવહારનો વ્યવહાર અહીંયા પરમા ધર્મને નામે આ કરે એટલે કેવા કર્મ બાંધે છે એટલે પછી ખરેખર અનંતતાનું બંધી વ્યવહાર કરતા પરમાસ માર્ગમાં વધારે બંધાય છે પ્રભુજી તો કહેતા આ ખાતું ફલાણું ખાતું આ છોડો જૂઠાભાઈ ભાઈ મોટેભાઈ જયસિંહભાઈ ને ઇન્દોરથી પત્ર લખ્યો કે આમાં નામાં રહેશો તો બહાર ક્યારે આવશો તમે અધ્યાત્ આત્મા ક્યારે અહીંયા નવી દોસ્તી કરે ગ્રુપ ઊભા કરે સંબંધ ઊભા કરે અને આખો સંસાર પણ મંદિરમાં ઊભો કર્યો તીર્થ સ્થળમાં ઊભો કર્યો આશ્રમમાં ઊભો કર્યો એને નહીં ઉદાસ અંધભક્તથી તેમ ગુરુ આદિક માય કેમ અહીંયા એને મૂર્ખતાનો આનંદ લેવો છે ને મજા આવે છે કે અહીંયા શાંતિ છે એકલપણું નથી લાગતું એકાંતવાર સેવા માટે તો આશ્રમમાં જવાનો છે ત્યાં પછી નવો સંસાર ઊભો કરે એટલે એકલું પણ ન લાગે નહીં એકલા પણ લાગે તો હું આત્મા જોઈએ ખબર પડે ને એકો તો ભાવના ભાવે તો લંગોટીમાંથી સંસાર ઊભો થાય એક દાખલો છે આવો એક સંન્યાસી જંગલમાં રહે નગ્ન અને ઝાડના ફળ અને ઝરણાંના પાણી ઉપર જીવે એટલે એને વ્યવહારમાં કે માર્કેટમાં બજારમાં જવાની જ ન પડે કાંઈ જીવે એમાં આપણે જેવા કોક દાનવીર ગયા જાતા હશે નમસ્કાર કરીને કહે છે પૈસા મૂકે છે તો કે અમારે પૈસા શું કરવા છે તો કે કપડાં રાખો તો કપડાં શું કરવા છે છેલ્લે પછી ભાવ આવ્યા એટલે કે આ લંગોટી તો રાખો તો કે હું બજારમાં જાતો નથી વસ્તીમાં જાતો નથી મારે કપડાંની વસ્ત્રની કંઈ જરૂર નથી કોઈ વસ્તુ ખરીદતો નથી લેવેજ કરતો નથી મારે પૈસાની જરૂર નથી તો કે લંગોટી રાખવા મારું માન રાખો મૂકી ગયા લંગોટી હવે લંગોટી તો રાખી ઉપાધિ નોતરી લંગોટીએ ધોએ પછી ઉંદડા ખેંચી જાય ને ઓલી દોડી લટકે એટલે હવે શું કરવું એમાં ઉપયોગ જાય પરિગ્રહ ભેગો થયો તો બિલાડી રાખું કે બિલાડી રાખે એટલે ઉંદર ભાગી જાય ને બિલાડી રાખી એટલે ઉંદડાનો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો પણ બિલાડીને મેવું મેવું કરે દૂધ પાવવું પડે ને દૂધ ક્યાંથી લાવે જંગલમાં પોતે તો ઝરણાના પાણીને ફળ ઉપર જીવતા હતા ગાયે પાળું એક એટલે ગાય પાળી હવે એના દૂધ ઉપર બિલાડી તો જીવે થોડું આપે એટલે પણ ગાય રોજ દોવે કોણ પોતે સેવા પૂજામાંથી છૂટા થાય ધર્મ ધ્યાનમાંથી છૂટા થાય તો દોવે એટલે કે દોવાવાળી રાખો એટલે દોહિત્રી દોટ દોહિત્રી રાખી એક દોવાવાળી બાય રાખી બાઈ રાખી એટલે હવે ગાય બાય પોતે બિલાડી ધીરે ધીરે બધું ભેગું થવા માંડ્યું ખાવાય જોઈએ ને પછી પોતે તો ઝરણાના પાણીને ફળૂલથી ચલાવતા હતા બાયને તો ખાવાનું આપવું પડે ગાયને આપવું પડે એટલે આજુબાજુમાં થોડો વરંડા જેવું કર્યું વાળ જેવું કર્યું અને ઘાસચારો ઉગે એમાં ગાયને આપે અને અનાજ ઉગવા માંડ્યું એમાં બાયનું ને પોતાનું ચાલે લીલો સંસાર ધીરે ધીરે થવા માંડ્યો પ્રીતિ સ્નેહબંધન થવા માંડ્યા એટલે ઘર માંડવા જેવું થઈ ગયું એમાં જંગલ ખાતાના અધિકારીઓ નીકળ્યા છે ત્યાંથી જુએ છે કે આ જંગલમાં અતિક્રમણ કોને કર્યું અહીંયા જુએ છે બાવાજીની ઝૂંપડી છે તે ગાય બાંધી છે એક બાયે છે જુવાન તો અહીંયા કુટુંબને ઘરવાસ કર્યો લાગે છે કે અહીંયા તો બાવાજી આ શું નોંધી લીધું ને પછી થોડા દિવસમાં તો વોરંટ આવ્યું કે ફલાણી તારીખે આટલા વાગે તમારે કોર્ટમાં હાજર થવાનું તમે સરકારી જગ્યા ઉપર અતિક્રમણ કરેલું છે અને તમારો ઉપર કેસ કરવામાં આવેલો છે બાબાજી તો જાય છે લંગોટી પહેરીને બીજું તો કંઈ છે નહીં એની પાસે ઉભે રે કોર્ટમાં તમે જંગલ ખાતાના ગુનામાં આવ્યા છો કબૂલ કે તમે સરકારી જગ્યા ઉપર અતિક્રમણ કર્યું છે તો કે કબૂલ એ જગ્યા તમારી નથી તો કે કબૂલ તમે ત્યાં મઠ બાંધવાની ઝૂંપડી બાંધીને આખો ખેતર કર્યું છે તો કબૂલ આ તમારો ગુનો છે તો હું તૈયાર છું કે એટલે તમારે કંઈ બચાવમાં કંઈ કહેવું છે તો કે મેં આ ગુનો કર્યો છું કબૂલ કરું છું પણ જજ કહે છે કે આ સંન્યાસી બધું કબૂલ કરે છે બાવા લાંબી જટાવાળા કે પૂર્ણ થાય એમ કરીને કહે છે ના કાંઈ કહેવું હોય તો કયો બચાવ માટે તો કે આ કહેવું છે તો કે શું લંગોટી કાઢીને ફેંકી જજના ટેબલ ઉપર આ લંગોટી લીધે સંસાર ઊભો થયો છે કે મારે એટલે એવું થાય પછી નહીં ઉદાસ અંધભક્તથી તેમ ગુરુવાદિક માય એટલે અહીંયા મુમુખતાનો આનંદ આવે અઠે દ્વારકા કરે પછી અને શાતાના કારણો આશ્રમમાં તીર્થસ્થળમાં મંદિરમાં ધર્મસ્થાનકમાં ત્યાં ભેગા કરે પછી બધા એટલે પછી લંગોળી મારી સંસાર ઊભો થાય અને ઘરે કરતો તો એના કરતાં વધારે ધર્મ સ્થળે કરે બીજે પાપ કર્યું હોય તો જીવ ધર્મ ક્ષેત્રે જઈ અને એનું પ્રાયશ્ચિત કરે ધર્મ ક્ષેત્રે પાપ કર્યું હોય ક્યાં જાય હવે ધોવા માટે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મક્ષેત્રે વિનશ્યતી ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ એ છૂટવાની જગ્યાએ હજુ બંધાય છે હવે ક્યાં છૂટશે બારમો દોહો ભાવથી રહીત નહીં સ્વધર્મ સંચય નહીં નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ ઘણું કરીને આવ્યું ને શરૂઆતમાં કે મનુષ્યાત્મા કોઈને કોઈ ધર્મત્મા હોય છે એટલે એ ધર્મ પ્રમાણે વર્તે ત્યાં સુધી વાંધો નહીં એને એમ થાય હું ધર્મિષ્ઠ છું અહંભાવ કરે તો હું ધર્મનું સેવન કરું છું અમે ઘણા આગળ છીએ ધર્મમાં એ ક્રિયામાં એ મતની ક્રિયામાં જ રચ્યો પચ્યો હોય અને એ લાગે હું ઘણો આગળ નીકળી ગયો છે કે કલ્પિત પદાર્થ એ સતની માન્યતા કરે પછી આમાં જ સત હોય આમાંથી જ આત્મા મળે છૂટવાનો આ જ રસ્તો છે અને એ રીતે એને ક્રિયા જળતામાં ફસાઈ જાય અને પછી બધી ક્રિયા કરે નથી નિવૃત્તિ પણ અન્ય ધર્મની કાંઈ અન્ય ધર્મ એટલે શરીરના ધર્મ ભૂખ્યું રહેવું તપશ્ચર્યા કરવી ક્રિયાકાંડ કરવા એ નિર્મળપણે નથી એમાં અભિમાન કરવું જ પાછું એમાં ભૌતિક સુખની વાંચા છે હમણાં આવ્યું ને એમાં મુમુખતાનો આનંદ છે બધા વખાણ તો કરે છે તપસ્વી છે તેરમો દુહો એમ અનંત પ્રકારથી સાધન રહી તો હું નહીં એક સદગુણ પણ મુખ બતાવું છું મારું મોઢું શું બતાવું તમને મુખ્ય મુદ્દો જીવ કેમ પામતો નથી તે અંગેના નહીં એક સદગુણ પણ પરમ યોગ્યતાની જ હાની છે તો હમણાં આવ્યું ને એમાં બસો ચોપનમાં લાયક જ નથી થતો એ મૂળમાં જ ભૂલ છે ઉગે કેમ સડેલું હોય તો મૂળ એટલે રેતીના પાયા ઉપર ઇમારત ચણવી છે ને પરમ યોગ્યતાની હાનિ છે અને જીવને યોગ્યતા રોકાઈ જાય છે મુખ બતાવવું શું હોય કુપોલો લખે છે બસો ચોપનમાં કે આ ત્રણેય કારણો એટલે ક્યાં આ લોકની અલ્પણ સુખેચ્છા પરમ દૈનેતાની ઓછાને પદાર્થનો અનિર્ણય આ ત્રણેય કારણો ઘણું કરીને અમને ઘણે મળેલા ઘણા ખરા મુક્ષમાં જોયા છે એટલે બધા દોષ જ ભેર્યા છે મોઢું શું બતાવવું ભગવાનનું એકાદ સદાચાર હોય તો મોઢું બતાવે ક્યાંક મું બતાવું છું ચૌદ દોહો કેવળ કરુણા મૂર્તિ છો દિન મંદુ દિનનાથ પાપી પરમ અનાથ છો ગ્રહો પ્રભુજી હાથ આશ્રય માગે છે ભગવાનનો હવે મારા હાથ ગ્રહો હે ભગવાન આવી દિનતા આવે આવ્યું ને પરમ દૈન્યતાની ઓછા એ સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ થાય અને પરમ ધર્મ કયો છે આ સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ ક્યાં આ સત્પુરુષ પાસે પોતાનો અહંભવ વ્યક્ત કરે છે પોતાનો શાસ્ત્રીય અભિનિવેશ ઓકે છે અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કદાગરે છોડતો નથી અને સ્વચ્છન અને પ્રતિબંધથી જીવે છે અધ્યાત્મ માર્ગમાં પણ એટલે કહે છે કે સત્પુરુષમાં જ પરમેશ બુદ્ધિ અને જ્ઞાનીઓ પરમ ધર્મ કહ્યો છે ગુરુમાં ભગવાન પણ એ થતું નથી એટલે આશ્રય નથી લેવાતો આશ્રય નથી આવતો યોગ્યતા થતી નથી છસો ત્રાણુંમાં ગોપાલદેવે લખ્યું છે કે જીવ ગમે ત્યાં પાછો વળગી જાય આશ્રય માટે તો એ રત્નચિંતામણે જેવો મનુષ્ય દેહ ગુમાવી બેસે એટલે કેટલું સજાગ રહેવું પડે કે જીવને ખરેખર મુમુક્ષતા આવી છે કે નહીં ગોપાલદેવે લખ્યું છે આ પત્રમાં કે મોહાશક્તિ મૂંઝાય છે નથી મૂંજાતો તો એ ઓળખશે કેવી રીતે સત્પુરુષને એટલે છસો ત્રાણુંના છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે કોઈ મહાત્માને બાદ કરતાં ઘણા વિચારવાન ભક્તિ માર્ગનો તે જ કારણોથી આશ્રય ગયો છે એટલે પહેલાં ક્રિયાની વાત કરી કે ક્રિયા કર્યા જ કરે તો અસદ અભિમાન આવે રીધી સીધીનો મોહ જાય અસદ અભિમાન થાય અને કાં આગ્રહ થઈ જાય ક્રિયાનો અને જ્ઞાન માર્ગ તો કે દુરારાધ્ય છે એમાં શું થાય કે ઘણા બધા પડવાના એમાં સ્થાનક છે સંદેહ આવે વિકલ્પ આવે સ્વચ્છંત આવે એટલે ભક્તિ એ શ્રેષ્ઠ માર્ગ છે આ કાળમાં તો ખાસ પહેલો સહેલો અને છેલ્લો માર્ગ કોક લખ્યું છે મોક્ષનો આ ધુરંધર માર્ગ છે ત્રણસો એંશીમાં પત્રમાં બસો એકમાં લખ્યું ઘણા ઘણા પ્રકારથી મનન કરતા અમે એ નિર્ણય ઉપર આવ્યા છે કે છૂટવા માટે ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે અહીંયા કહે છે કોક મહાત્માને બાદ કરતા ઘણા વિચારવાનજીવોએ ભક્તિ માર્ગનો તે જ કારણથી આશ્રય કર્યો છે અને આજ્ઞાશ્રિતપણું અથવા પરમપુરુષ સદ્ગુરુ પ્રશે અને પરમપુરુષ સદ્ગુરુને વિશે સરવાર પણ સ્વાધીન પણ શીરસાવન દેઠું છે તનસે મનસે ધનસે અહીંયા ઝૂકી જવાનું છે આ દૈન્યતા આ સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આ યોગ્યતા અને તેમજ વર્ત્યા છે તથાપિ તેઓ યોગ પ્રાપ્ત થવો જોઈએ નહીં તો ચિંતામણી જેવો જેનો એક સમય છે એવો મનુષ્ય દે ઉલટો પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય હવે મૂર્ખતાના આનંદ માટે ધર્મથળમાં ગયો હોય ત્યાં એને ભૌતિક સુખ સાધનથી વેદાતી હોય એટલે હું ધર્મ કરું છું એમ માનતો હોય તો જીવ યોગ્ય થાય જ નહીં મુમુખતા આવે જ નહીં ખરે એને અને ગમે તે માથું નમાવે એટલે લખે છે કૂપ કે આવો મનુષ્ય દેહ ઉલટો પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થશે એને એટલે બસો ને વીસ દુઃ આપણે વિચારીએ સમન્વય કરીને તો ખબર પડે કે જીવને અનંતકાળથી અનંત આપણે તો પૂર્વનું જ્ઞાન છે નહીં આ બહુમાં આટલા વર્ષથી હજી અધ્યાત્મ આત્મા કેમ નથી આવ્યું હજી આત્મા સધા તો કેમ નથી વિષય કશે હજી ઓછા કેમ નથી થતા પાંચ પચીસ વર્ષ પછી પણ આ માર્ગમાં હજાર હજાર પત્રો મળ્યા તો કેમ હજી પરિણમન નથી થતું કેમ જ્ઞાની પીશે હજી એને આવી શ્રદ્ધા આવો આશ્રય આવું શરણ થયું લીધું નથી એણે કે છે હવે ગહો પ્રભુજી હાથ હવે એને એમ લાગે કે હું ભૂલ્યો આથડ્યો રજડ્યો તો એ આશ્રય માગે અને યોગ્ય થાય પંદરમો દોહો અનંત કાલથી આથેડ્યો વિના ભાન ભગવાન સેવા નહીં ગુરુ સંતને મૂક્યું નહીં અભિમાન અનંતકાળથી આથે કેમ ભાન નહોતું એટલે કેમ ભાન નહોતું સેવા નહીં ગુરુ સંત નહીં કેમ ન સેવા અભિમાન હતું એટલે હું જાણું છું ગુરુ એ ભગવાન આ ખબર જ નહોતી એને એટલે ભગવાન ક્યાં ગોતતો હતો એ આકાશમાં ગોતતો હતો આકાશ ભગવાન એ અકર્તા છે એ ભગવાન પોતાના સ્વરૂપના કરતા ભોગતા છે કરતા ઈશ્વર કોઈ નહીં ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભાવ એટલે અકર્તા છે એને ગોત્યા કરે છે જીવ એટલે અનંતકાળથી હું આથડ્યો વિના ભાન ભગવાન એને ભગવાન શું એ ભાન જ થાય એટલે આકાશમાં ભગવાનને ગોતે છે હકીતમાં ભગવાન કોણ છે સત્પુરુષે ભગવાન છે એટલે લખ્યું સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આ ખબર નથી એટલે આકાશી ભગવાનને અનંત કાળથી હું શોધતો ફેર્યો અને મળ્યા નહીં હવે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય તો કામ થાય મૂક્યું અભિમાન અભિમાન મૂકે તો આશ્રય ગ્રહણ કરે શરણ લે દૈન્યતા આવે ને દિનતા વ્યવહારમાં દિનતા બહુ છે ભૌતિક સુખ માટે પરમાર્થમાં સત્પુરુષ પાસે દિનતા નથી ત્યાં દૈન્યતા લાવવાની છે કે મારી આગળ છે શું મારું વાંચન કેટલું મારો ક્ષયોપમ કેટલો છે ક્ષયોપશમ બુદ્ધિ ઘણી છે ઘણો અભ્યાસ છે ત્યાગવેરા ઘણો છે એની જેટલો છે સરખાવી શકાય એવું છે એટલે કે છે દૈન્યતા આવે પછી શરણને આશરે લે ને હું સમજું છું હું જાણું છું મારો અભ્યાસ છે જ્ઞાનીના ગૂંઠાણા માપે છે છૂટે કેવી રીતે જીવ જે એમ કે અમે પરમાત્મા સ્વરૂપ છીએ એના ગુણઠાણા માપતો હોય જીવ હું બીજો મહાવીર છું એમ અમને આત્મિક શક્તિ વડે જણાયું છે વ્યવહારિક રીધિ સીધી એક ઉપાધોની ગણીએ ખાલી યાદશક્તિ ક્ષયોપશમ એકવાર વાંચે યાદ એકવાર દીઠે યાદ એકવાર સાંભળે યાદ કપાળ જોઈને નામ કે તિથિ કે મરણતિથિ કે એને આ ભાઈ મળ્યા જ નથી એના નામ કે જ્યાં તારી બાને પૂછો તારી આ જન્મ તારીખ છે વ્યવહારની રીતે આ બધી ગણીએ વાત તો પણ સરખામણી થાય એમ નથી આ પરમાર્થમાં એના ગૂંઠાણા માપે જીવ છૂટે કેવી રીતે આ તો આનંદ અનુમંતી કશાય છે જ્ઞાન કર્મનો બંધ પાડે જીવ વયો જે નિગોદમાં મૂક્યું નહીં અભિમાન દૈન્યતા આવે પછી શરણને આશ્રય લે સોળમો દોહો સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક પારણ તેથી પામ્યો ને અંશ વિવેક કુળ ગુરુને ગુરુ માની લીધા આવ્યું ને કે જે કુળમાં જન્મ્યો હોય એના ગુરુને ગુરુ માન્યા શરૂઆત જ બસો ચોપન એ રીતે કરી કરીએ કે કોક કુળમાં તો જન્મ્યો હોય ઘણું કરીને મનુષ્ય આત્મા કોઈને કોઈ ધર્મ આત્મા હોય કેમ જે કુળમાં જન્મ્યા હોય એ ધર્મ મારો એટલે શું થાય સંત ચરણ આશ્રય વિના સાધન કરે છૂટવાનું તો સાધન છે નહીં એ અહીં પણ એમ માને છે પણ જ્ઞાનીનો આશય એ સંત સિવાય કોણ બતાવે જીવ સંત સિવાય છૂટવાનો મારો કોણ બતાવે સત્તરમો દોહો તો શું થાય પછી આ સાધન કરે તો સૌ સાધન બંધન થયા રહ્યો ને કોઈ ઉપાય સ્વત સાધન સમજ્યો નહીં ત્યાં બંધન શું જાય જાય કેવી રીતે બંધન એમ સત સાધન સમજ્યો નહીં અસત કેમ ટળે યોગ્યતાના કારણો બતાવ્યા ગોપાલદેવે આ પત્રમાં અને યોગ્યતા આવે કેવી રીતે એ બતાવ્યું મુમુક્તના કારણો કયા અને એ ન હોય તો સત કેવી રીતે આવે એટલે ગોપાલદેવ કલ્પિત પદાર્થને વિશે સત છે એમ માને છે સત છે નહીં એ માને છે સત એણે સાંભળ્યું નથી સત શ્રદ્ધ્યું નથી શ્રદ્ધ સુણ્યું નથી એ માને છે એકસો છાસઠમાં લખ્યું ને અનંતકાળથી આ જ કર્યું છે જિંદી છે એ લીધીને પણ કર્યું પણ આ સત નહોતું મળ્યું વ સાધન બાર અનંત અનંતકીઓ હવે એને લય લાગે અઢારમાં દોહોમાં કીધું એમ પ્રભુ પ્રભુ લય લાગી નહીં પડ્યો ન સદગુરુ પાય દીઠા નહીં નિર્દોષ તો તરીએ કોણ ઉપાય મહાત્માના જોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું આ પત્રમાં લખે છે કુપાદેવ મહાત્માના સ્વરૂપને ઓળખે કેવી રીતે કુપાદેવ લખ્યું સૌભાગભાઈને તે પુરુષના વાક્યાદિના અનુસંધને તે પુરુષની દશા વિચારે બહુ મહત્ફળ છે ત્રણસો ચોરાણું લખ્યું ત્રણસો પંચાણુંમાંય લખ્યું ત્રણસો છન્નુંમાંય લખ્યું કે મન મહિલાનું રે વાલા ઉપર એ બીજા કામ કરંત તેમ સૂત ધર્મે રે મન દ્રઢ ધરે જ્ઞાનાક્ષેપકવંત એટલે મહાત્માના જોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું ઓળખવાની પરમ તીવ્રતા રાખવી કોપાલે લખ્યું છે આ પત્રમાં લય લાગે કે મને કેમ હજી ઓળખાણ થતું નથી મને કેમ શાંતિ મળતી નથી મને કેમ હજી અંતરથી ઉલ્લાસ આવતો નથી પ્રસન્નતા કેમ નથી આવતી વેઠ જેવી ભક્તિ થાય છે ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું પૂજા અખંડિત એવું થાય તો થાય પડ્યું સદગુરુ પાય એક વાત પરમ દૈન્યતા એની ઓછાઈ છે જીવની દીઠા નૈનિક દોષ તો તરીયે કોણ ઉપાય મુમુક્ષતા વિશે જણાવવાનું છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા છે ગોપાલદેવે શરૂઆત કરી કે સચ્છંદ કેમ ટળતો નથી હજી પોતાના દોષ એ અપક્ષપાત રીતે જોતો નથી કે જે મુમુક્ષતા ઉત્પન્ન થવાનું મુખ્ય લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાત એ છે મુંજાયને એક મોક્ષને વિશે જ યત્ન કરે તો અધ્યાત્મની મુસાફરી શરૂ થાય લાગે છે પછી આ પત્રમાં અધિક શું કહીએ અનંત કાળે એ જ માર્ગ છે કહો કે હું અધમાધમ અધિકો છું તમે કહો એ સાચું શીર્ષાવંદ કરે જ્ઞાનીની આજ્ઞા તો કામ થાય અનંતકાળે એ જ માર્ગ છે અધિક શું કહીએ જે સકલ જગતમાં પોતાને અધમ સમજે એની સમજણ જ્ઞાની પાસે શું હોય ને કેટલી હોય એકવાર એને એવો અહેસાસ થાય કે આખા જગતમાં હું અધમ છું તો પછી જ્ઞાની પાસે એને અહંભસ પૂરે પછી એ શાસ્ત્રીય અભિનિવેશ લાવે વચમાં હું સમજું છું હું જાણું છું એવું લાવે હજી જ્ઞાની પાસે એવું લાવે છે તો સકલ જગતમાં અધમ થવાની વાત જ ક્યાં એટલે હજી એને પ્રતિક્રમણ જ નથી થયો અધમાધમ અધિકોપતિ સકલ જગતમાં હું પરમદિનેતા આવે આ સમજાયા બાદ અને આખો પત્ર જ આ વીસ દોહાનો જ અર્થ છે આખો બસો ચોપનનો પત્ર એટલે વીસ દોહાને એક એક દોહા લઈ આપણે એના અર્થ ટૂંકામાં કોક પૂછે તો એમ કે બસો ચોપનનો પત્ર એક પદ્યમાં છે આ ગદ્યમાં છે એ વીસમો દોહો પડી પડી તું જ પદ પંકજે ફરી ફરી માગું એ જ સદ્ગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા કરી દે આકાશી ભગવાનને પડી પડી ફરી ફરી હે પ્રભુ હે પ્રભુ કંઈ માગે છે કે મારા સદગુરુ સંત કે સદપુરુષ એ તારું જ સ્વરૂપ છે આ મને દઢ થઈ જાય એટલે શું આ પત્રમાં લખ્યું એમ સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને શું કહ્યું છે પરમ ધર્મ કયો છે ધર્મ નહીં પરમ ધર્મ એમાં વ્રત જપ તપ તીર્થયાત્રા ધ્યાન બધું જ આવી ગયું આમાં પરમ ધર્મ થઈ ગયું એકવાર સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવી કોપાદે તો પાંચસો ચારમાં લખ્યું છે કે સર્વજ્ઞને પરોક્ષ ચાલે આવતા સર્વજ્ઞને ખાલી સમ્યક દ્રષ્ટિ તરીકે ઓળખાય તો એનું મહત્ફળ છે તો અહીં સત્પુરુષને પરમેશ્વર તરીકે ઓળખે એનું કેવું મહત્મહત ફળ હોય સમ્યક દર્શન થઈ જાય તરત જ એટલે બસો ચોપનનું પત્ર પરિણમે કે વિષ દોહાનો છેલ્લો દોહો પરિણમે સદ્ગુરુ સંત સ્વરૂપ તો જ એટલે પડી પડી ફરી ફરી હે પ્રભુ પ્રભુ હું એટલું જ માગું છું કે સદ્ગુરુ સંત અને તું ત્રણે એક જ છે સત્પુરુષમાં પ્રભુ બુદ્ધિ તે ભાખ્યો ઉત્તમ ધર્મ અને આ દીધો ધર્મનો મર્મ આ દીધો ધર્મનો મર્મ